મહેસાણા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે થયું શસ્ત્ર પૂજન. જિલ્લા પોલીસ વડાએ શસ્ત્ર, વાહનો અને અશ્વોનું કર્યું પૂજન. દર વર્ષે વિજયાદશમીના દિવસે થાય છે પારંપરિક શસ્ત્ર પૂજન. જિલ્લા વિભાગના પોલીસ અધિકારી અને કર્મચારીઓ રહ્યા હાજર. પંચમહાલના ગોધરાના પોલીસ હેડક્વાર્ટર ખાતે થયું વિજયાદશમીનું શસ્ત્ર પૂજન. પોલીસ અધિકારીઓએ બંદૂક, શસ્ત્રો, પોલીસના અશ્વો સહિત ડોગ સ્ક્વોડના શ્વાનની કરી પૂજા. પોલીસ વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનોની પણ ફૂલહાર ચડાવી કરવામાં આવી પૂજા. વિવિધ શાખાના પોલીસ કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત. આ દિવસે ભગવાન શ્રી રામે અસત્ય પર જીત મેળવી હતી, ત્યારથી આ દિવસ ઉજવાય છે વિજય દિવસ તરીકે. તમામ શસ્ત્ર સરંજામ તથા સુરક્ષાના જે સાધનો, વાહન વ્યવહારના સાધનો, સંદેશા વ્યવહારના સાધનો જે હોય છે તે સુચારુ રૂપે ચાલે તે માટે પૂજા, વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. ગોધરા હેડક્વાર્ટર ખાતે પણ આજરોજ તમામ સાધનોની પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. સાબરકાંઠા જિલ્લા પોલીસ સહિત ખેડબ્રહ્મા તાલુકા પોલીસ વિભાગે શસ્ત્ર પૂજન કર્યું. રાયફલ, પિસ્તોલ, જીપ અને બાઇકનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન. પોલીસ અધિકારીએ કહ્યું, પોલીસ વિભાગની ગાડી રથ સમાન છે, એટલે રથ અને શસ્ત્રો સલામત હશે તો પ્રજા પણ રહેશે સલામત. અધર્મ પર ધર્મનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય અને અસત્ય પર સત્યનો વિજય એટલે દશેરા. શ્રી આસો નવરાત્રિ નિમિત્તે, દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજા, નાગેશ્વરી દેવીની પૂજા, અહમ કરી શે માતાજીની પૂજા કરવાથી આ પોલીસ સ્ટેશનના સાધને રથ છે. રથ છે એટલે દરેકની રક્ષા માટે જરૂરી છે. એના માટે માં સારું કલ્યાણ કરાવ, સારું કાર્ય કરે એના માટે આ શસ્ત્ર પૂજા કરવામાં આવે છે. ભાવનગરમાં ક્ષત્રિય સમાજ અને ભાવનગરના નવાપરાની પોલીસ વિભાગે સાથે કર્યું શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન. નવાપરાના સમાજ ભવન ખાતે યોજાયો કાર્યક્રમ. ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહ સહિત અનેક રાજકીય નેતાઓ રહ્યા ઉપસ્થિત. શસ્ત્રોમાં દેવીનો વાસ હોવાનું માનવામાં આવે છે. ક્ષત્રિય સમાજમાં પૂજન બાદ રાજપૂત સમાજે હથિયારો સાથે નીકાળી હતી રેલી. સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત. ભગવાન શ્રી રામ પુરુષોત્તમ મર્યાદા રાજા રામ હતા. એ મર્યાદા, એ સંસ્કાર, એ વિવેક, એ જ વિવેક અને સંસ્કાર ભાવનગરમાં પણ હતા અને હજી છે. પણ કોઈ દિવસ એ ન ભૂલતા કે સંસ્કાર ન જવા જોઈએ. અને આપ જે પણ ક્ષેત્રમાં આગળ વધો, હંમેશા યાદ રાખજો આપ સંસ્કાર અને કલાની નગરી ભાવનગરથી આવો છો. RPI શ્રી તથા બીજા અધિકારીઓ આજે પોતપોતાના જે શસ્ત્રો છે એનું પૂજન કરવામાં આવેલું છે. પોલીસ હેડક્વાર્ટરના બી શસ્ત્ર છે એનું પૂજન કરી અને આ ઉત્સવની ઉજવણી કરવામાં આવેલ છે. છોટાઉદેપુરના જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે કરાયું શસ્ત્રોનું પૂજન. પારંપરિક વિધિ સાથે પોલીસ વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાતા શસ્ત્રો, સાધનો અને અશ્વની કરવામાં આવી પૂજા. જિલ્લા અને અન્ય પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ રહ્યા ઉપસ્થિત. આજ રોજ વિજયાદશમીનો પવિત્ર અવસર છે, જે નિમિત્તે આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કુટાલિયા છોટાઉદેપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું અને શસ્ત્રની પૂજા કરવામાં આવી. ડાંગના આવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમીની શસ્ત્ર પૂજા કરવામાં આવી. શાસ્ત્રોક્ત વિધિ સાથે પોલીસ કર્મચારીઓએ કર્યું શસ્ત્રોનું પૂજન. જિલ્લા પોલીસ વડાએ કર્મચારીઓ સહિત સૌને પાઠવી વિજયાદશમીની શુભકામના. ડાંગ પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રોની પરંપરાગત વિધિ મુજબ પૂજા કરવામાં આવી છે. સાથે જ ડાંગ પોલીસ પરિવાર માટે આવનારો સમય શાંતિમય નીવડે, સુખાકારીપૂર્વક નીવડે તે માટે પ્રાર્થના કરવામાં આવી. તેમજ ડાંગ પોલીસ પોતાની ફરજો, કર્તવ્યો સારી રીતે બજાવે તે માટે શસ્ત્ર પૂજા કરવામાં આવી. દશેરાને દિવસે મીઠાઈ અને ફરસાણ ખાવું માનવામાં આવે છે શુકનવંતુ. રાજકોટવાસીઓ સવારથી મીઠાઈ અને ફરસાણ ખરીદવા ઉમટી પડ્યા હતા. એક અંદાજ મુજબ સૌરાષ્ટ્રના રાજકોટ શહેર સહિત જિલ્લામાં 5-6 કરોડ રૂપિયાના ગાંઠિયા જલેબી આરોગશે રાજકોટવાસીઓ. આજે દશેરાના દિવસે રાજકોટની પબ્લિક એવી છે, ગાંઠિયા જલેબી, મીઠા સાટા અને ઘારી મનાવે બહુ. દશેરાને જ દશેરાનો મહત્વ બહુ રાજકોટની પબ્લિકને. ઓછામાં ઓછા 5-6 કરોડ રૂપિયાના ગાંઠિયા જલેબી ખાઈ જશે આજ પબ્લિક રાજકોટ. આ પહેલા દશેરાનો બહુ માહોલ છે, કોઈ ભાવે વધારો કર્યો નથી પબ્લિક વેપારીએ, અને આનંદથી ગાંઠિયા જલેબી સરસ બનાવીને ખવડાવે માણસોને.